गुड मॉर्निंग स्टूडेंट्स। तो अगाउना लेक्चर में तुमने माइकल प्रक्रिया नो सिद्धांत, माइकल प्रक्रिया नी क्रियाविधि अने संश्लेषित उपयोगो करावी दीधु छे। आजे आपणे एक सरल माइकल प्रक्रिया नी क्रियाविधि ना उदाहरण जोवानु छे। माइकल प्रक्रिया ने माइकल एडिशन रिएक्शन पण कहेवामां आवे छे। तो माइकल प्रक्रिया अथवा शू कहे माइकल एडिशन रिएक्शन एक प्रकार या 1-2 अथवा 1-4 एडिशन जो वन फोर अथवा वन टू एडिशन जो आज आप एक सरल प्रक्रिया की क्रियाविधि रासायनिक प्रक्रिया थी समझवा। तो प्रक्रिया की क्रियाविधि क्रियाविधि रिएक्शन मेकेनिज्म। तो आ प्रक्रिया छे चार तबक्का मा थाय छे। सौ प्रथम तबक्का मा इथॉक्सर आयन छे सक्रिय मिथिलीन समूह माथी एक प्रोटोन मेळवे एटले डी प्रोटोनेशन प्रक्रिया थाय ने कार्ब एनियन उत्पन्न थाय छे। आ कार्ब एनियन छे केन्द्र अनुरागी प्रक्रिया तरीके वर्ते। तो आ कार्ब एनियन छे जे अल्फा बीटा असंतृप्त संयोजन हो एना बीटा कार्बन ऊपर आक्रमण करे छे ने एमांथी शू बनशे एनायन बने ने आ एनायन छे जे पहला तबक्का मां जे इथेनॉल बने छे एमांथी प्रोटोन मेळवे एने इनोल स्वरूप मळे पछी एनुं चलरूपता लखवानुं छे ने अहीं प्रोटोनो स्थानांतर थाय एटले कीटो स्वरूप मळे अथवा माइकल निपज मळे छे। हवे आ प्रक्रिया आपणे पहेला प्रक्रिया लखीए एने पछी तबक्का वाइज तमने प्रक्रियानी क्रियाविधि समजावी दू। तो आ माटे आपणे लेवानुं छे प्रक्रियामां CH2 डबल बोर्ड CH CHO साने कहेवामां आवे छे एक्रालडिहाइड अथवा एक्रोलिन। ने तमने ख्याल छे कि आ छे अल्फा बीटा असंतृप्त संयोजन। आ छे एक्सेप्टर वत्ता शुं लेवानुं छे सक्रिय मिथिलीन समूह धरावता संयोजन जे ने माइकल डोनर कहेवाय अथवा माइकल एडेंडम पण कहेवामां आवे छे। ई लेवानुं छे CH2COOC2H5 2। આ છે મેલોનિક એસ્ટર એને માઇકલ ડોનર કહેવાય અથવા માઇકલ એડેન્ડમ પણ કહેવામાં આવે છે। આ છે ડોનર, આ છે મેલોનિક એસ્ટર, એ શું છે એડેન્ડમ અથવા માઇકલ ડોનર। અને આપણે લેવાનું છે બેઝ તરીકે સોડિયમ ઇથોક્સાઇડ શું થશે આ પ્રોટોન આપે ને અલ્ફા બીટા છે પ્રોટોન સ્વીકારે, આ પ્રોટોન સ્વીકારશે અને આ બીટા કાર્બન સાથે જોડાય, આ બીટા કાર્બન સાથે જોડાશે। આ એક પ્રકારના શું છે યોગશીલ પ્રક્રિયા આમાંથી નિપજ મળશે CH2। આ ઇલેક્ટ્રોનિયા જોડાય એટલે અહીંયા આવે માઇનસ ચાર્જ, આ પ્રોટોન મેળશે તો શું આવશે CH2
CH2CHO ને આમાંથી એક પ્રોટોન ઓછું થાય આ કાર્બન સાથે જોડાશે એટલે શું આવશે અહીંયા CHCO C2H5Y આને શું કહેવામાં આવે છે એડક અથવા માઇકલ નિપર તો આ છે માઇકલ નિપર બરોબર એના આને કહેવાય માઇકલ નિપર હવે આપણે એનું પ્રક્રિયા ની ક્રિયા વિજ્ઞાન નામકરણ તમને અગાઉ કરાવી દીધું છે 1 2 3 4 એટલે શું આવશે 4.4 ડાય કાર્બોક્સી 1 બ્યુટેનોલ આનું ઉદાહરણ આપણે અત્યારે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવાનું છે સૌપ્રથમ સોડિયમ ઇથોક્સાઇડ એનું આયનીકરણ થી આ છે સોડિયમ ઇથોક્સાઇડ અને આયનીકરણ થી બને C2H5O- વત્તા સોડિયમ ઘન આયન ઋણ આયન અને ઘન આયન બને આ ઋણ આયન નું નામ છે ઇથોક્સાઇડ આયન આ ઇથોક્સાઇડ આયન જે સક્રિય મિથિલિન સમૂહ હોય એમાંથી એક પ્રોટોન સ્વીકારે ડી પ્રોટોનેશન પ્રક્રિયા થાય અહીંયા નંબર કઈ લગતી નથી આ શું થશે C2H5O- વત્તા તમને સમજાવવા માટે આવી રીતે મેલોનિક એસ્ટર લખું છું C double bond O C2H5 આ તમને ખબર છે ઇથોક્સાઇડ આયન અને આ છે મેલોનિક એસ્ટર અગાઉ તમને લખી દીધું છે આ છે સક્રિય મિથિલિન સમૂહ તા ઓક્સિજન પરમાણુ આ ઇલેક્ટ્રોન મેળવે બરોબર આ ઇલેક્ટ્રોન યુગમ છે કાર્બન સાથે જોડાશે એમાંથી બને શું બનશે ઇથેનોલ C2H5OH તો આ છે ઇથેનોલ વત્તા શું બનશે આ ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે છે એટલે CH C double bond O બાકી નેમ લખવાનું છે 2H5 C double bond O O C2H5 આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું આવશે ચાર્જ ઋણ બેઝ ભારિત બને આ છે કાર્બન એનાયન અગાઉ તમને કીધું છે જ્યારે કાર્બન ઉપર માઇનસ ચાર્જ હોય તો એટલું બધું સ્થાયી હોતા નથી એટલે સસ્પંદનીય બંધારણથી ઇલેક્ટ્રોનની ડીલોકલાઇઝનથી એ વધારે સ્થિર બને છે અથવા સ્થાયિત્વ મેળવે એટલે શું થશે આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય ના તમે આ બાજુથી બતાવી શકો એનો ઓક્સિજન પરમાણુ આ ઇલેક્ટ્રોને આકર્ષે એનું સસ્પંદનીય બંધારણ બનશે આ કાર્બને છે એનું સસ્પંદનીય બંધારણ આપણે લખી શકીએ CH આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે શું આવશે
double bond C O minus minus बाकी बदु एम नेम लखवानु छे O C 2 H 5 अधि आया आउछे C double bond O double bond O પછી એમને બાકી લખી નાખવાનું છે તો આ છે એનું સપંદરીય બંધારણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બરોબર તો આ કાર્બનિયમ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે બરોબર તો તમે આ લઈ શકો આ લેશો તો શું થશે આ બીટા કાર્બન ઉપર આક્રમણ કરે પાછું આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંયા બેક બોન્ડિંગ થાય એટલે અહીંયા ડબલ બોન્ડ આવે બંનેમાંથી કોઈ પણ એક લખી શકે હવે નેક્સ્ટ તબક્કામાં આપણે લેવાનું છે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ ડબલ બોન્ડ ઓ આને કહેવાય એક્રાલ્ડિહાઇડ અથવા એક્રોલિન એક્રોલિન પણ કહેવાય એક્રોલિન બરોબર આ છે અલ્ફા આ છે બીટા આને કહેવાય અલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ વત્તા શું લેવાનું છે સી એચ ડબલ બોન્ડ ઓ O C 2 H 5 C double bond O O C 2 H 5 આ છે કાર્બનિયમ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય અથવા જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય અથવા જે કાર્બન ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે ત્યાં આક્રમણ કરશે તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય અને આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે એટલે આ કાર્બન ઉપર ચાર્જ આવે પ્લસ એટલે આ છે ક્યાં આક્રમણ કરે છે તો બીજા કાર્બન ઉપર અહીંયા આક્રમણ કરશે એમાંથી બને સી એચ ટુ આવશે સિગ્મા બર્ન પછી ડબલ બોન્ડ સી એચ ઓ માઇનસ ઓ માઇનસ ના કાર્બન છે આ કાર્બન સાથે જોડાય શું આવશે સી એચ બાકી છે એમને લખવાનું છે તો શું આવશે સી ડબલ બોન્ડ ઓ ઓ સી ટુ એચ ફાઇવ પછી આની સાથે હજી એક છે સી ડબલ બોન્ડ ઓ ઓ સી ટુ એચ ફાઇવ તો જ્યારે દ્વિબંધ હોય અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય એનાયન હોય તેને કહેવામાં આવે છે ઇનોલેટ આયન બને આ છે ઇનોલેટ આયન ઇનોલેટ ઇનોલેટ આયન હવે આ ઇનોલેટ આયન કયા પ્રકારના પ્રક્રિયા થયા તો કેન્દ્રાનુરાગી ન્યુક્લિઓફિલિક એડિશન રિએક્શન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા ન્યુક્લિઓફિલિક એડિશન રિએક્શન પ્રક્રિયા હવે આ ત્રીજા તબક્કામાં આ જે ઓક્સિજન પરમાણુ છે જે ઇથેનોલ બને છે સી ટુ એચ ફાઇવ પહેલા તબક્કામાં એમાંથી પ્રોટોન મેળવશે આમાંથી પ્રોટોન હવે તમે પ્રતિવર્તી લખો અથવા ન લખો તો બી ચાલે પણ એવી રીતે પ્રક્રિયા થતું હોય પ્રતિવર્તી હોય તો આ શું કરશે આમાંથી પ્રોટોન મેળવશે H પ્લસ
ત્રીજા તબક્કામાં એટલે પાછું કયા પ્રકારના પ્રક્રિયા થાય પ્રોટોનેશન CH2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 
प्रोटोन मेळवे छे नाने साथे जोड़ायेला छे सी एच सी डबल बॉन्ड ओ ओ सी टू एच फाइव सी डबल बॉन्ड ओ सी टू एच फाइव आपने मन से इनोल स्वरूप इनोल स्वरूप वत्ता शू मन से वत्ता इथॉक्साइड आयन वत्ता इथॉक्साइड आयन आ मन से या के छे इनोल स्वरूप एनी चल रूपता आपने लखी सकिए टोटोमेरिज्म कीटोइनोल टोटोमेरिज्म लखी सकिए टोटोमेरिज्म चलरूपता तो शू थाय इनोल मथी कीटो लखवू होय आ जे इलेक्ट्रॉन युग्म छे एनुं स्थानांतर अहींया थशे पछी आ इलेक्ट्रॉन नुं स्थानांतर अहींया थाय अहींया माइनस चार्ज आवे आ प्रोटोन छे आ कार्बन साथे जोड़ाय एटले इनोल मथी कीटो स्वरूप मळे शू मळशे सी एच टू सी एच एने कहेवाय कीटो इनोल चल रूपता टोटोमेरिज्म तो अहींया माइनस अने प्रोटोन जोड़ाय शू आवशे सी एच टू सी एच आ डबल बॉन्ड अहींया लखो सी एच ओ અને આ જે છે એમ નેમ રહેશે કઈ ફેરફાર થાય ને આ છે સી એચ સી ડબલ બોન્ડ ઓ ઓ સી ટુ એચ ફાઈવ અને આ પાછું અહીંયા બી છે સી ડબલ બોન્ડ ઓ ઓ સી ટુ એચ ફાઈવ તો કયા સ્વરૂપ મળશે કીટો ગ્રુપ મળે અને કહેવાય કીટો એને આપણે આમ પણ લખી શકીએ तो CH2 CH2 CHO अबे आपने बे बताओ नो हो तो डायरेक्ट आपने लिख सके CH नहीं आज वो से COO C2H5 12 आगे हम तुमने नाम आप इधर दूसरे बे त्रोन चार तो सूत्र से 4.4 डायकार्बिथॉक्सी 1-butanol आया लखी सकिए 4.4 डायकार्बिथॉक्सी कार्बिथॉक्सी 1-butanol 1-butanol तो आ प्रक्रिया ने क्रियाविधि આવી રીતે ચાર તબક્કામાં થાય સૌ પ્રથમ છે શું થશે ઇથોક્સાઇડ આયોન જે સક્રિય મિથિલિન સમૂહ હોય એમાંથી પ્રોટોન મેળવે અને ડીપ્રોટોનેશન પ્રક્રિયા થાય એટલે કાર્બનિયોન બને છે આ કાર્બનિયોન છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે આ કાર્બનિયોન અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે अल्फा बीटा असंतृप्त संयोजन ना बीटा कार्बन ऊपर आक्रमण करे छे नेक प्रकार ना केंद्रानुरागी योगशील प्रक्रिया थाय एमाथी एनायन अथवा इनोलेट आयन बने ने आ एनायन जे पहला तबक्का मा इथेनॉल बने छे एमाथी प्रोटोन मेळवे ले पाछु प्रोटोनेशन प्रक्रिया थाय ने माथी इनोल स्वरूप मळे ने पछी એનો કીટો ઇનોલ ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ લખવા માટે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલે ઇનોલમાંથી કીટો સ્વરૂપ બને તેને કહેવામાં આવે છે માઇકલ નિપજ એટલે આ રીતે આ પ્રક્રિયા ચાર તબક્કામાં થાય છે અને ચોથા તબક્કામાં છે
શું થશે ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર તો થાય સાથે સાથે પ્રોટોન નું પણ સ્થાનાંતર થાય તો આ છે માઇકલ પ્રક્રિયાની ક્રિયાવિધિ જે તમારે અગાઉના લેક્ચરમાં તમને આલ્ફા બીટા સંતૃપ્ત સંયોજનોના ઉદાહરણ આપ્યું છે એક્સેપ્ટર તરીકે અને એડેન્ડમ તરીકે તો તમને ખાલી ખ્યાલ આવે એના માટે છે પરીક્ષામાં તમને ઉદાહરણો આપવું હોય તો જે જે ઉદાહરણોના તમને કરેલું છે તો એ ઉદાહરણો લઈને લખશો તો ચાલશે ત્યાં કંઈ પરીક્ષામાં તમારે આવી રીતે કાંઈ લખવાનું નથી ત્રણ ઘટકોનું ઉદાહરણો દેવાની કાંઈ જરૂરત નથી પરીક્ષામાં પ્રક્રિયાનો સિદ્ધાંત પ્રક્રિયાની ક્રિયાવિધિ આવી રીતે તમારે એરોને દર્શાવીને લખવાનું હોય અને ત્રણ ચાર ઉદાહરણો આપવાનું હોય એ માર્ક્સ ઉપર આધાર રાખે દાખલા તરીકે આ ઉદાહરણ આપણે આપી શકીએ 4,4-dicarboxyl 1-butane નાલની બનાવટમાં આવજો